नमोलोय शो त्रिकाणवर्ती अरहंता नमोलोय शो त्रिकाणवर्ती सीता नमोलोय शो त्रिकाणवर्ती आयरियाणम नमोलोय शो त्रिकाणवर्ती वच्चायाणम नमोलोय शो त्रिकाणवर्ती शवशामनम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनम कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि मंगलम कुंदकुंदार्यो जैनधर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणाम जैनम जयतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावांतरचिते एगो मे शशदोपाज्ञान दर्शन लखनो शेषा में बाहिरा गावा सवेशयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव मूर्ति भाग्य छे एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे कहनी ते मारु जरी परमाण मात्र नथी करे ते जाणतो अरंत ने गुण द्रव्य ने परियय पणे ते जीव जाने आत्मने तशुमो पामे लय करे नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथा ए निज ज्ञान ते पोते छे जम नेत्र तेम ज ज्ञान नथी कारक नथी वेद करे जाने ज कर्म दे निज राबंद तेम ज मोक्ष ने ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहु सुत केवड़ी कथित आश्रमय प्रावृत ओम श्री नमः श्री देवी नमः श्री देवी कोई ने आमाथी काही प्रश्नोत्तर लेवा होय तो मने नंबर आपो एना ऊपर आपणे चर्चा करीए पुस्तको बधा पासे छे अठावीस पेज पेज नंबर अठावीस पेज नंबर अठावीस में नीचे बीजो प्रश्न छे आज ये प्रश्नोत्तरी छे ने ए एमा अनेक 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 प्रकारना घणा प्रश्नों आव्या छे એ અનેક પ્રકારના જે પ્રશ્નો છે મુખ્યપણે સ્વપર પ્રકાશકના પ્રશ્નો વધારે છે એમાં પણ પૂજ્ય ભાઈશ્રીના જે જવાબો છે એમાં એક જ્ઞાયક ભાવ અને એક જ્ઞાનનો ઉપયોગ લક્ષણ રૂપી જ્ઞાયકનો ભેદ આખી ચર્ચા આ બેને પરિધિમાં રાખીને આમાં કરવામાં આવેલી છે પછી પર શું છે પરનું પ્રતિભાસન થાય છે પરને જાણે છે પરને નથી જાણતો પરનું પ્રતિભાસન કેવી રીતે થાય છે એ બધો વિષય એક અલગ ટાઈપથી છે જ્ઞાનમાં જણાય છે શું અને જ્ઞાન જાણે છે કોને એવો ઉપયોગ લક્ષણ એટલે શું ઉપયોગમાં સ્વપર પ્રકાશકની જ્ઞપ્તિ એટલે શું એનો સામાન્ય સ્વભાવ એટલે શું એ સામાન્ય સ્વભાવનું વિશેષ પરિણમન એટલે શું એ સામાન્ય સ્વભાવનું વિશેષ પરિણમનના સમયે વિશેષ પરિણમનથી જુદો કોઈ પર્યાયમાં સામાન્ય સ્વભાવ ખરો કે નહીં એવી બધી મૂળ વાત આખી ત્રિકાળી દ્રવ્ય અને એનો પ્રગટ થતું એક ઉપયોગ લક્ષણ આ બેને કેન્દ્ર બિંદુમાં રાખી અને આખી પ્રશ્નોત્તરી જે છે આમાં એ આવેલી છે જે જે પ્રશ્નો આવ્યા છે એનો જવાબ આમાં અજ્ઞાન અને જ્ઞાયકથી જ ચર્ચવામાં આવેલો છે જ્યાં સુધી એ જ્ઞાન અને જ્ઞાયકનો જ્ઞેય અપેક્ષા એ ભેદ રહે છે
ત્યાં સુધી અભેદ પરિણમન નથી થતું, અને જ્યાં સુધી જ્ઞાયક એની દ્રષ્ટિમાં નથી આવતો, જ્ઞાનના પરિણમનથી રહિત જ્ઞાયક ભાવ, સામાન્ય ઉપયોગથી રહિત જ્ઞાયક ભાવ, એવો જ્ઞાયક ભાવ જ્યાં સુધી એની દ્રષ્ટિમાં નથી આવતો ત્યાં સુધી પણ સમ્યક પરિણમન થતું નથી, એવી ચર્ચા આખી આ પુસ્તકમાં આવી છે. આ પુસ્તક આ વિચાર કરીને જે વાંચશે ને એને આમાં બધી વાત સમજાવવા મળશે. આમાં જે પ્રશ્ન છે, સામાન્ય ઉપયોગ લક્ષણમાં શક્તિ, સ્વભાવ અને સામર્થ્યનું સ્વરૂપ શું છે? સામાન્ય ઉપયોગ એક જ્ઞાનનું લક્ષણ છે. પ્રગટ થતું જે જ્ઞાનનો ઉત્પાદ છે એ ઉત્પાદને સામાન્ય ઉપયોગ કહેવામાં આવે છે. એ સામાન્ય ઉપયોગ અશુદ્ધ પણ નથી અને શુદ્ધ પણ નથી, અને પાછળ છતાં પ્રગટ છે. નહીતર પ્રગટમાં કાં શુદ્ધતા હોય અને કાં અશુદ્ધતા હોય, પણ આ પ્રગટ હોવા છતાં એ સામાન્ય છે. સામાન્ય છે એટલે કે જેવો જ્ઞાયક ભાવ છે એવો જ જ્ઞાયક ભાવ અંશી છે, એવો જ જ્ઞાયક ભાવમાંથી એક જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે. આ અંશ છે એ અંશીનો અંશ છે, એ અંશ છે એ સામાન્ય છે. એ સામાન્યમાં જ્યારે પ્રગટ થાય છે ત્યાં સુધી હજી તેમાં કોઈ ઉપાધિ લાગુ પડી નથી, એવો એક સામાન્ય ઉપયોગ લક્ષણ જ્ઞાનના અંશને કહેવામાં આવે છે. એવા સામાન્ય ઉપયોગ લક્ષણમાં શક્તિ, સ્વભાવ અને સામર્થ્યનું સ્વરૂપ શું છે, એવો પ્રશ્ન આવ્યો છે. પૂજ્ય ભાઈશ્રી એનો જવાબ આપે છે કે શક્તિ, સ્વભાવ અને સામર્થ્ય એટલે શું? એમ ત્રણ શબ્દ આવ્યા છે, એક તો શક્તિ, એક તો સ્વભાવ અને એક તો સામર્થ્ય. પૂજ્ય ભાઈશ્રી જવાબ આપે છે કે જ્ઞાન જ્ઞાન રૂપે રહે એ જ એનો સ્વભાવ. જ્ઞાન જ્ઞાન રૂપે રહે એટલે કે સામાન્ય ઉપયોગ લક્ષણ ઉપયોગ રૂપ જ રહે, એ ઉપયોગ અશુદ્ધ રૂપ કે શુદ્ધ રૂપ જ્યાં સુધી ન પરિણમે ત્યાર પહેલા તમે જ્ઞાનના ઉપયોગને જોવો, જ્ઞાનના ઉપયોગના અંશને તમે પકડો, તમને એ ખ્યાલમાં આવી જાય તો એ જ્ઞાનના ઉપયોગનો અંશ છે, એ અંશ જ્ઞાનનો પોતાનો સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે, એને જ્ઞાનનો સ્વભાવ કહેવામાં આવે છે. સ્વભાવ કદી કોઈ રૂપ પરિણમે નહીં, સ્વભાવ સ્વભાવ રહે એને સ્વભાવ કહેવાય. પરિણમન કોઈ પણ વસ્તુઓ એનું થાય તો એ અંશ છે, એ કન્વર્ટ થયો, એ ડાયવર્ટ થયો, તો એ સ્વભાવ છૂટી ગયો ત્યાંથી. એક જ ઉપયોગનો અંશ છે, એ ઉપયોગના અંશને તમે ઉપયોગથી જોવો કે આ વસ્તુ શું છે, તો કે એ વસ્તુ છે એ જ્ઞાન છે. તો કે જ્ઞાન છે એ કેવું છે, તો કે જ્ઞાન અંશ છે. તો કે અંશ છે એ કેવો છે, તો કે અંશ સામાન્ય છે. તો કે સામાન્ય અંશ ક્યાંથી આવ્યો છે, તો એ સ્વભાવ છૂટી ગયો. સામાન્ય અંશ જ્ઞાયકમાંથી આવ્યો છે તો એ અંશ છે એનો સ્વભાવ છૂટી ગયો. એ અંશને તમે અંશથી જોવો કે આ અંશ છે, તો એ અંશ જ તમને પકડાય તો એને અંશનો સ્વભાવ કહેવામાં આવે. એટલે કે જ્ઞાન જ્ઞાન રૂપે રહે એ જ્ઞાનનો સ્વભાવ છે.
એનું સામર્થ્ય. સામર્થ ની ચર્ચા એવી છે કે સામર્થ એનામાં પડેલું છે. પ્રગટ રૂપ સામર્થ્ય એક હોય છે અને એક શક્તિ રૂપ સામર્થ્ય હોય છે. સામર્થ્યના બે પ્રકાર છે. સામર્થ એક તો શક્તિ રૂપ હોય. પ્રત્યેક જીવમાં કોઈ પણ વસ્તુ પડેલી હોય, અનંત ગુણો પડેલા હોય, તો અનંત ગુણ રૂપી આખું જે ત્રિકાળી દ્રવ્ય હોય એ ત્રિકાળી દ્રવ્યમાં એક એક ગુણ હોય. એ એક એક ગુણ એનો સ્વભાવ પણ કહેવાય અને એ એક એક ગુણમાં એ જ ગુણને પ્રગટ થવાનું સામર્થ્ય પણ એનામાં હોય. તો અહીંયા એમ કે છે કે જે એનો સ્વભાવ છે એ જ એનું સામર્થ્ય છે. એક એનું સામર્થ્ય શક્તિ રૂપ હોય અને એક એ સામર્થ્ય પ્રગટ થાય વ્યક્તિ રૂપ, એને પણ સામર્થ્ય પ્રગટ થયું એમ કહેવામાં આવે. તો અહીંયા એમ કે છે કે જ્ઞાન જ્ઞાન રૂપે લઈએ એનો સ્વભાવ અને એ જ ખરેખર એનું સામર્થ્ય. એટલે કે એ કોઈ પણ વસ્તુ છે એના રૂપે જ લઈએ અને એમાં એનું સામર્થ્ય તો હોય જ. એ પ્રગટ થાય એ જુદો વિષય, પણ એમાં સામર્થ્ય ભરેલું છે અત્યારે એ જ એનું સામર્થ્ય. જ્ઞાનનું અજ્ઞાન કદી થાય જ નહીં. જ્ઞાન હોય એ જ્ઞાન પોતે અજ્ઞાન રૂપ ન થાય. જ્ઞાનનો અંશ છે એ જ્ઞાનનો અંશ અજ્ઞાન રૂપ નથી થતો. જ્ઞાન જ્ઞાન રૂપ રહી અને એ જ્ઞાન પોતાના જ્ઞાનને જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી એમ કહેવામાં આવે કે આ જ્ઞાન અજ્ઞાન થઈ ગયું. જ્ઞાન તો જ્ઞાન રૂપ છે, પણ એ જ્ઞાન રૂપ જ્ઞાનના અંશને જ્ઞાન રૂપ જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી એમ કહેવાય કે આ અજ્ઞાન થઈ ગયું. એટલે એ જ્ઞાન છે એ અજ્ઞાન રૂપ નથી થતું. જ્ઞાન જ્ઞાન રૂપ લે છે હંમેશા. જ્ઞાન જ્ઞાનનું જ્ઞાન રૂપ રહેતું હોય ને અજ્ઞાન ન થતું હોય કદી, ત્યારે તો કોઈ પણ જીવ કોઈ પણ સમય એ જ્ઞાનને જોઈ શકે. એટલે જ્ઞાનનું કોઈ દિવસ અજ્ઞાન ન થાય. જ્ઞાન જ્ઞાન રૂપ જ રહીએ, પણ જ્ઞાન જ્ઞાન રૂપ રહીએ છે એવું જ્યાં સુધી એને પાસે નહીં ત્યાં સુધી એને અજ્ઞાન એવું નામ આપવામાં આવે છે એમ કહેવા માંગે છે. આમાં જ્ઞાન કદી જ્ઞાનનું અજ્ઞાન થાય નહીં. જ્ઞાન છે ને એનું કોઈ કાળે અજ્ઞાન ન થાય એવું એનું સામર્થ્ય પણ છે. જ્ઞાનનું સામર્થ્ય જ એવું છે કે એ કોઈ દિવસ જ્ઞાન પોતાના જ્ઞાનપણાને છોડે નહીં. જ્ઞાન જો એના જ્ઞાનપણાને છોડી દે તો એનું સામર્થ્ય ચૂકી જાય છે. જ્ઞાનમાં જ્ઞાનનું સામર્થ્ય જ એવું છે, એનો સ્વભાવ જ એવો છે. સ્વભાવ ઉપરાંત એનું સામર્થ્ય પણ એવું છે કે એ કદી જ્ઞાન જ્ઞાનપણાને છોડતું જ નથી. કોઈ પણ પદાર્થ અંશ હોય કે અંશી હોય એ પોતાના સ્વભાવને કદી ન છોડે. પછી એ અંશરૂપ સ્વભાવ હોય કે અંશીરૂપ સ્વભાવ હોય એ પોતાના સ્વભાવને ન છોડે કદી. જો પોતાના સ્વભાવને છોડે તો એ વસ્તુ જ છૂટી જાય. એટલે એ સ્વભાવ જે છે એ સ્વભાવ રૂપ જ રહીએ છે અને એ સ્વભાવ રૂપ રહીએ છે એટલે જ એનું સામર્થ્યમાં ભરેલું છે એમ કહેવા માંગે છે. જ્ઞાન જ જ્ઞાન છે એનું કોઈ કાળે અજ્ઞાન ન થાય એવું એનું સામર્થ્ય પણ છે. અજ્ઞાન ન થાય જ્ઞાન જ રહે એવો સ્વભાવ પણ છે. સ્વભાવ ને સામર્થ્યને એક રૂપ બતાવ્યા છે આમાં. કારણ કે જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન રૂપ રહેવું અને જ્ઞાનનું સામર્થ્ય છે એ પણ એવું જ છે કે એ જ્ઞાનને કદી છોડતું નથી. તો સ્વભાવને સામર્થ્યને એક રૂપ બતાવી અને હવે ત્રીજો બોલ કે ત્રીજો બોલમાં શું છે તો કે શક્તિ પણ જ્ઞાનની જાણવાની. બસ શું કહે છે? જ્ઞાનની શક્તિ કેવી? જાણવાની શક્તિ માત્ર, જાણવાની માત્ર શક્તિ. એટલે કે જ્ઞાનનું લક્ષણ શું? તો કે જ્ઞાનનું લક્ષણ જાણવું. તો કે જ્ઞાનનું લક્ષણ જાણવું, તો કે જ્ઞાનનું લક્ષણ કોને જાણવું? તો કોને જાણવું એ પ્રશ્ન નહીં, જ્ઞાનનું લક્ષણ જાણવું માત્ર. તો કે સ્વને જાણવું કે પરને જાણવું? તો આ પ્રશ્ન પૂછે શ્રોતા કે જાણનારને જાણ્યા કરે.
જ્ઞાન નું લક્ષણ શું? તો કે જાણવું. તો શ્રોતા એમ કે છે કે જાણનાર ને જાણ્યા કરે એમ. તો ભાઈ એમ જવાબ આપે છે કે નહીં, ઈ અત્યારે વાત નહીં, જાણનાર ને જાણ્યા કરે ઈ જુદી વાત છે. અત્યારે અહીંયા તો આ ઉપયોગની વાત ચાલે છે, આ જ્ઞાનના અંશની વાત ચાલે છે. જ્ઞાનના અંશ તો સ્વભાવ જ્ઞાન રૂપે જ રહેવું, કદી અજ્ઞાન રૂપ ન થવું. જ્ઞાનના અંશનું સામર્થ એ એમાં ને એમાં જ્ઞાનમાં રહેલું છે એનું સામર્થ, અને એમાં એની શક્તિ શું? તો કે જ્ઞાનનું શક્તિ એટલે કે લક્ષણ માત્ર જાણવું, એવી એની શક્તિ છે. જાણવું એવી એની શક્તિ છે. તો કે એ જાણનાર ને જાણ્યા કરે એમ જ ને, કે ભાઈ નો ટ્રેડમાર્ક હતો ને કે જાણનારો જણાય છે. એટલે જ્યાં જાણવાની વાત આવે ત્યાં શ્રોતાને એમ જ થાય કે જાણનાર ને જાણે છે, જાણનાર ને જાણે છે, જાણનાર ને જાણે. તો કે અહીંયા એવી વાત નથી, અહીંયા જાણનાર ને જાણવું એ તો વિશેષ થઈ ગયું, એ તો વિશેષ ઉપયોગની ચર્ચા છે. અહીંયા તો આ સામાન્ય ઉપયોગના અંશની વાત ચાલે છે. જે સામાન્ય ઉપયોગનો અંશ હજી જ્ઞાયક પછી પ્રગટ થયો છે, હજી પ્રગટ થયો છે અંશ, હજી એ સુદ્રુપ કે અસુદ્રુપ પરિણામો નથી, એવા અંશની ચર્ચા ચાલે છે. એવો અંશ ઉત્પાદ રૂપ છે, એવો અંશ ધ્રુવમાંથી પ્રગટ થયો છે, અને એવો જ અંશ વ્યય થઈને અંદર જાય છે. એવું ઉત્પાદ વ્યય ધ્રુવ્યુત્તમ સત છે. જેટલું પરિણમન શુદ્ધ કે અશુદ્ધ છે એ બહાર લઈ જાય છે. ઉત્પાદ વ્યય ધ્રુવ્યુત્તમ સત સામાન્ય છે, એ સામાન્યનો ઉત્પાદ, સામાન્યનો વ્યય અને સામાન્ય આખો ધ્રુવ, એવું ઉત્પાદ વ્યય ધ્રુવ્યુત્તમ સત આખું સમય છે. એ સમય નામનો પદાર્થ છે આખો, દ્રષ્ટિનો વિષય નથી. એ પ્રમાણ જ્ઞાન છે, એ સમય છે, એ ઉત્પાદ વ્યય ધ્રુવ્યુત્તમ સત છે. એમાં બધામાં જ્ઞાન 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 રહેલું છે. ઉત્પાદમાં જ્ઞાન, વ્યયમાં જ્ઞાન, ધ્રુવમાં પણ જ્ઞાન, એવું આખું એક જ્ઞાનના અંશથી આ ચર્ચા છે. જ્ઞાનનો અંશ છે એ જાણનારને જાણ્યા કરે તો કે નહીં, ઈ વાત અત્યારે નહીં, ઈ વાત જુદી છે. આ ઉપયોગની વાત છે. હા, આ ઉપયોગની વાત છે. ઉપયોગ તો ઉપયોગ જ છે, બસ. ઉપયોગ કેવો છે? પ્રગટ થતો અંશ એ માત્ર ઉપયોગ જ છે. ઉપયોગ ઉપયોગ છે બસ. ઈ ઉપયોગને તું ક્યાંય સંબંધ જોડીશ એ સાપેક્ષ થઈ ગયો ઉપયોગ, નિરપેક્ષ ન રહ્યો, એ સામાન્ય ન રહ્યો, એ વિશેષ થઈ ગયો. એ અંશ અંશ રૂપ છે બસ. એ અંશને જ્ઞાયક સાથે જોડ્યો તો એ શુદ્ધ ઉપયોગ, વિશેષ ઉપયોગ થઈ ગયો, વેદન થયું એમાં. એ અંશને તું પર સાથે જોડીશ, પર સન્મુક્તા વાળો જોઈશ તો એ અશુદ્ધ થઈ ગયો અંશ, તો એ પણ સાપેક્ષ થઈ ગયો. આ નથી અંશ શુદ્ધ, નથી અંશ અશુદ્ધ. આ સામાન્ય જે ઉદ્રવ્ય એવો જ સામાન્ય અંશ, એને એમ પણ કહેવાય કે આ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. જેવો દ્રવ્ય પારિણામિક ભાવે, એ દ્રવ્યાર્થિક નયનો પારિણામિક ભાવ ત્રિકાળી દ્રવ્ય, એવો આ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ, એને સામાન્ય ઉપયોગ કહેવામાં આવે. સામાન્ય ઉપયોગ પર્યાયાર્થિક નય એનો પારિણામિક ભાવ, પર્યાયાર્થિક નય, નય એટલે અંશ, પારિણામિક એટલે પર્યાયનો સ્વભાવ, અને આ પર્યાર્થિક નયનો વિષય સામાન્ય ઉપયોગ ઉત્પાદ હોવાથી એને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ એમ કહેવામાં આવે છે. પર્યાર્થિક શું કામ? કે સામાન્ય ઉપયોગ છે એ ઉત્પાદ છે, એટલે પર્યાર્થિક સંજ્ઞા લાગુ પડે. નહીં શા માટે? કે અંશ છે. પારિણામિક શા માટે? કે એ નિરપેક્ષ છે, એ સ્વભાવ છે, માટે એને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એનું નામ સામાન્ય ઉપયોગ છે, એનું નામ અંશ છે. હા, આ ઉપયોગની વાત છે. ઉપયોગ તો ઉપયોગ જ છે બસ. એને હવે આપણે જ્ઞાયકનો સંબંધ રહેવા દો. એને કોઈ સાથે સંબંધ તમે જોડોમાં, એને એકદમ
એકદમ એકલો જ એવો સામાન્ય ઉપયોગ એમ કહે છે કે એ સામાન્ય ઉપયોગની ચર્ચા ચાલતી હોય ત્યારે એની જ વાત કરો તમે, પછી એમાં આગળ પાછળ કે એમાં સંબંધ જોડવાની વાત નહીં કરો તમે. જ્ઞાયક સાથે સંબંધ છે, પર સાથે સંબંધ છે, કોની સાથે સંબંધ છે, તો કે એને એકલો જુઓ, એને ક્યાંય જોડવામાં ભેળસેળ કરવામાં. સત એ સત છે, પોતે એ સત છે, એને જોડશો ક્યાંય તો સત નહીં દે, એ સત છે. એનું સામર્થ્ય, સ્વભાવ, શક્તિ જાણવું 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 એ શક્તિ છે. એમાં કોઈ કરવું 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 નહીં આવે જ્ઞાનમાં. જ્ઞાનમાં કદી કાંઈ કરવું ન આવે, જ્ઞાનમાં હંમેશા જાણવું હોય. પૂદગલ કરનાર છે, જીવ જાણનાર છે, પર્યાય થનાર છે. પૂદગલ કરનાર છે, જીવ જાણનાર છે અને પર્યાય થનાર છે. એમાં માત્ર જાણવું 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 એને ઉપયોગ નામનો અંશ જ્ઞાનનો કહેવામાં આવે છે. કરવું 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 નહીં આવે જ્ઞાનમાં. પછી એમ કે છે કે આવે ઠીક, તો જ્ઞાન અશુદ્ધ થાય એવું આવે? શ્રોતા કે છે ના, નહીં. જ્ઞાન વિકૃત થાય એવું આવે? જ્ઞાન અપૂર્ણ રહે એવું આવે? જ્ઞાન અશુદ્ધ થાય એવું ન આવે, જ્ઞાન વિકૃત થાય એવું પણ ન હોય, જ્ઞાન અપૂર્ણ રહે એવું પણ ન હોય. કાંઈ ન આવે, ઉપયોગ તો ઉપયોગ છે. આ ઉપયોગની જે ચર્ચા છે એ ઉપયોગ જેવો જ્ઞાયક ભાવ ત્રિકાળ છે એવો જ પ્રગટ થતો એક ઉપયોગ છે. એ ઉપયોગ વિકૃત પણ નથી, અવિકૃત પણ નથી, અશુદ્ધ પણ નથી, શુદ્ધ પણ નથી. એ સ્વભાવનો અંશ, એટલે એ સ્વભાવનો અંશ છે બસ. એમાં કાંઈ પરિણમવું કે થવું એવું છે જ નહીં કાંઈ. એમાં એ માત્ર ઉત્પાદ છે. એ ઉત્પાદની ધ્રુવયુક્તમ સત આખું સામાન્ય પ્રમાણ છે, જે બીજી ગાથામાં કીધું. એ સામાન્ય પ્રમાણમાં ઉત્પાદ એટલે કે જ્ઞાનનો અંશ, અને એ અંશ અને દ્રવ્ય અને વ્યય એવું ઉત્પાદની ધ્રુવયુક્તમ સત આખું સામાન્ય છે. એ સામાન્યમાં ઉપયોગ તો ઉપયોગ જ છે. ઉપયોગની વાત છે પૂછી હતી ને તમે, સામાન્ય ઉપયોગની. આ ઉપયોગ સામાન્ય ઉપયોગની વાત છે આ. એટલે જ્યારે કોઈ પણ વિષય ચાલતો હોય ત્યારે જે વસ્તુની વાત પૂછવામાં આવે એ જ વસ્તુનો ભાઈ જવાબ આપે. ત્યાં પછી એની ગમે તેટલી જાણનારો જણાય છે એની વાત એ પોતે કર્યા કરતા હોય, પણ અહીંયા ઉપયોગની ચર્ચા ચાલે તો એમાં જાણનારો જણાય છે એ વાત ન કરે. ઉપયોગને સિદ્ધ કરવો છે અત્યારે. જે વસ્તુ જ્યાં જે અપેક્ષાએ જેમ સિદ્ધ કરવી હોય જ્ઞાનીઓ એમ જ સિદ્ધ કરતા હોય છે. એટલે અહીંયા શક્તિ, સ્વભાવ અને સામર્થ એ બધું ઉપયોગનું ઉપયોગમાં છે. એ ઉપયોગનું કઈ ઉપયોગ વારમાં નથી કે એ ઉપયોગનું કઈ ફોરમાં નથી. એ ઉપયોગનો સ્વભાવ જોવો તો ઉપયોગ, ઉપયોગની શક્તિ જોવો તો ઉપયોગ, ઉપયોગનો સામર્થ જોવો તો ઉપયોગ. બસ એ ઉપયોગ માત્ર. આ ઉપયોગની રમત એવી છે કે દરેક જીવને શુદ્ધતા થાય તો ખ્યાલમાં આવે છે, કારણ કે એમાં અતિન્દ્રિય આનંદ આવે, એમાં વેદન આવે. એને અશુદ્ધતા એને પ્રગટ થાય તો પણ એને ખબર પડે કે અત્યારે મારી વૃત્તિ રાગ સન્મુખ ચાલી રહી છે, રાગને મારો માનું છું એવું અજ્ઞાન ચાલી રહ્યું છે, એટલે મિથ્યાત્વ ચાલી રહ્યું છે એવો એને ખ્યાલ આવે. મિથ્યાત્વ છૂટીને સમ્યકત્વ થાય તો એને ખબર પડે કે મને અતિન્દ્રિય આનંદનું વેદન આવ્યું. પણ આ સામાન્ય ઉપયોગ એક એવી વસ્તુ છે, એક એવું લક્ષણ છુપું રહી ગયું છે જીવ પાસે કે એ લક્ષણ જીવને જેને પકડાઈ જાય, જે જીવને આ સામાન્ય ઉપયોગ ખ્યાલમાં આવી જાય કે ઓહો મારામાં તો એક જ્ઞાયક ભાવ છે, અને એ જ્ઞાયક ભાવમાંથી તો જ્ઞાન જ પ્રગટ થાય છે, અંશ જ આવે છે. સુત્તા સુત્તા તો બધી કર્મ સાપેક્ષ છે, આ તો નિરપેક્ષ જ્ઞાન છે, અને એ નિરપેક્ષ જ્ઞાનમાં નિરપેક્ષ જ્ઞાયક રહેલો છે. એમ જ્યાં એને ખ્યાલ આવવા માંડે તો એને ભાગલા પડી જાય. સામાન્ય ઉપયોગ જ્ઞાયક થી અનન્ય થાય, અને શુદ્ધ કે અશુદ્ધ છે એ બધું કર્મ સાપેક્ષ થઈ જાય. તો એ શુદ્ધ અશુદ્ધતા જે પ્રગટ થઈ એ કર્મ સાપેક્ષતામાં નાખી દે એને, અને આ સામાન્ય ઉપયોગ છે એને જ્ઞાયકમાં નાખે. એટલે બે વિભાગ થઈ ગયા, શુદ્ધ ને અશુદ્ધની
વિકલ્પના મિથ્યા દ્રષ્ટિને હોય છે. જ્ઞાનીઓ તો એમ જાણે છે અને એમ માને છે કે મારું કારણ તત્વ શુદ્ધ તો મારું કાર્ય તત્વ પણ શુદ્ધ છે. મિથ્યા દ્રષ્ટિને એવી વિકલ્પના છે કે મારું કારણ તત્વ શુદ્ધ અને કાર્ય તત્વ અશુદ્ધ. એનો મતલબ જ એમ છે કે એ કારણ તત્વ શુદ્ધ એમ માત્ર બોલે છે, કારણ તત્વ શુદ્ધ કાર્ય તત્વ અશુદ્ધ. કારણ તત્વ શુદ્ધ એમ બોલે છે એમ માને તો કાર્ય તત્વ શુદ્ધ જ હોય, અશુદ્ધ ન હોય. અને જ્ઞાની માને છે, જેવું જાણે છે એવું જ માને છે. અજ્ઞાની જાણે છે કે કારણ તત્વ શુદ્ધ અને મારું કાર્ય તત્વ અશુદ્ધ, પણ એ કારણ તત્વ શુદ્ધ છે એમ જાણીને એને માનતો નથી કે આટલું જ છે મારી વસ્તુ, એટલે એની કાર્ય તત્વમાં અશુદ્ધતા પ્રગટ થઈ જાય છે. નિયમસારમાં 72 નંબરનો કળશ છે, એ 72 નંબરના કળશમાં આ વાત લખી છે કે જ્ઞાની તો સમ્યક દ્રષ્ટિ તો એમ કે છે કે અમારું કારણ તત્વ શુદ્ધ છે અને અમારું કાર્ય તત્વ પણ શુદ્ધ છે, અને મિથ્યા દ્રષ્ટિઓને એવી વિકલ્પના છે કે અમારું કારણ તત્વ શુદ્ધ અને કાર્ય તત્વ અશુદ્ધ. સમયસારમાં ગાથા આવી કે જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા મેળવે, પણ શુદ્ધ જાણે આત્મને તે અશુદ્ધ આત્મા મેળવે. જો શુદ્ધ આત્માને શુદ્ધ જાણે તો કાર્ય તત્વમાં શુદ્ધતા જ આવે, પણ એ જાણીને માનતો નથી એને શુદ્ધ, એને અશુદ્ધતા પર્યાયમાં થાય છે, તો એની સાથે એ દ્રવ્યને ભેરવી દે છે કે અશુદ્ધતા મને ચાલે છે, મારામાં અશુદ્ધતા થઈ ગઈ છે, મારું બહિર્લક્ષી પરિણમન છે. તો એ એને ઓલા જુદું દ્રવ્યને રાખી અને વિચાર નથી કરતો કે આ પર્યાયની અશુદ્ધતા છે, દ્રવ્ય તો શુદ્ધ છે, દ્રવ્ય શુદ્ધ છે એમ માનતો નથી, માને પર્યાયમાં પણ શુદ્ધતાનો જન્મ અને પ્રગટતા થઈ જાય છે. આમાં એવી ચર્ચા છે. બીજો કોઈ બોલ હોય તો કયો. કોઈ બોલ ન હોય તો પછી આપણે આમાંથી ચાલુ કરીએ. ચોરાણું પાન સારું, આ લાંબો વિષય છે અને આપણો ચાલતો વિષય છે. પેલા વાંચી જાય આખો પ્રશ્ન ને જવાબ, પછી આપણે એનું સ્પષ્ટીકરણ જોઈએ. જ્ઞાનના પ્રદેશ અને આત્માના પ્રદેશ ભિન્ન છે, અને દ્રષ્ટિના વિષયમાં તો નિર્મળ પર્યાયના પ્રદેશ ભિન્ન અને ત્રિકાલી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. તેવી રીતે દ્રષ્ટિના વિષયમાં ઉપયોગ લક્ષણના અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. જ્ઞાનના પ્રદેશ ને આત્માના પ્રદેશ ભિન્ન છે. દ્રષ્ટિના વિષયમાં તો નિર્મળ પર્યાયના પ્રદેશ ભિન્ન અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. તેવી રીતે દ્રષ્ટિના વિષયમાં ઉપયોગ લક્ષણ અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે, એવો પ્રશ્ન છે. પૂજ્યભાઈ જવાબ આપે છે, આ ભિન્ન છે. અભિન્ન પ્રદેશ હોય તો એક સમયની પર્યાયનો નાશ થતા આત્માનો નાશ થઈ જાય, એમ તો નથી. દ્રષ્ટિના વિષયમાં તો ભિન્ન જ લ્યો, જ્ઞાનના વિષયની વાત જુદી છે. આ 45 વર્ષ દ્રષ્ટિનો વિષય આપ્યો છે એમ નહીં ભૂસાય, નહીં ભૂસાય, નહીં ભૂસાય. પાયો બહુ ઊંડો છે એમ કોઈ ભૂસી નહીં શકે, પાયો બહુ ઊંડો છે. પાંચમા આરાના છેડા સુધી આની વાણી નિમિત્ત થશે. પુસ્તકો કેવા બહાર પડ્યા છે આ નવનીત પ્રવચન નવનીત, કે એનું સ્પષ્ટીકરણ થાય છે ને આ બે રૂપ. એણે તો સ્પષ્ટીકરણ કર્યું, ગુરુદેવે તો સ્પષ્ટીકરણ કર્યું, પણ બીજા પણ સ્પષ્ટીકરણ કરવા વાળા નીકળ્યા, સમજ્યા અને પુસ્તક બહાર પડ્યું. તેમાં શ્રોતા કોઈ કહે છે કે તેમાં અવ્યક્તના બોલ છે, આવો યોગ મળે અને એને ન બેસે ભાઈ તો એના ભવિપણામાં શંકા ઉભી કરી, આટલી ચોખવટ પછી ન બેસે તો પછી શું, 11 ભાગ બહાર પડી ગયા, 8000 કેસેટ છે, અપૂર્વ યોગ આ ઉભો થયો છે, ગુરુ ગયા પછી પણ આ યોગ ટક્યો છે, ભવિના ભાગ્ય યોગે ટક્યો છે. આ શ્રોતા જે બોલે છે ને એ આપણા અજમેરા સાહેબ બોલે છે. આ બધું વજુભાઈ અજમેરા જે પ્રવચન કરતા હતા ને એ સાંભળવા આવતા હતા ભાઈ ને. પછી ભાઈ કહે છે કે આ વખતનું સ્પષ્ટીકરણ અને ટેપો સાચવજો,
એટલે આ જે પુસ્તકમાં અત્યારે જે પ્રવચન બહાર પડ્યા છે ને એ સ્પષ્ટીકરણ ને આ ટેપ છે એ બધી સાચવજો, એવા ખુલાસા આવ્યા છે. પ્રશ્ન પણ એવા આવે છે ને પ્રશ્ન આવે એટલે ખુલાસા આવે. શ્રોતા કે છે આ અમે અમારા સ્પષ્ટીકરણ માટે પ્રશ્ન કરીએ છીએ, આ એમ જ હોય પોતાના માટે પોતાની મૂંઝવણ મટી જાય, આખી વાત ન્યાયથી બેસે. જો સ્વપર પ્રકાશકમાં અનુભવ થાય તો બધા જ્ઞાનોમાં આપણે વાંચ્યું ને એક કોઈ એક જ્ઞાનમાં ભવિ કે અભવી નિગોલતા જીવમાં પણ સ્વપર પ્રકાશક છે, તો દ્રવ્યલિંગી મુનિ તેને પણ સ્વપર પ્રકાશક તો છે પણ અનુભવ નથી. પણ સ્વપર પ્રકાશકમાં અનુભવ ક્યાંથી થાય? અને વિષય તો રહ્યો નહીં. સ્વપર પ્રકાશકમાં બે વિષય આવ્યા, સ્વને જાણે ને પરને જાણે, બે વિષય આવ્યા. એમાં એક વિષય જ્ઞાયક ન આવ્યો એકલો, બરાબર. આમાં પ્રશ્નનું સ્પષ્ટીકરણ કઈ નથી. જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનું કોઈ વિશેષ સ્પષ્ટીકરણ આ ઉત્તરમાં કરવામાં આવેલું નથી. પણ આપણે અત્યારે એ વિષય ચાલે છે એટલે આપણે આનું થોડુંક સ્પષ્ટીકરણ લઈ લઈએ છીએ. એ વિષય આપણો અત્યારે એ જ ચાલે છે. જ્ઞાનના પ્રદેશ ને આત્માના પ્રદેશ ભિન્ન છે, અને દ્રષ્ટિના વિષયમાં તો નિર્મળ પર્યાયના પ્રદેશ ભિન્ન અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. જો અહીંયા જ્ઞાનના પ્રદેશ ને આત્માના પ્રદેશ ભિન્ન એટલે પર્યાયના અને દ્રવ્યના પ્રદેશના ભિન્નની વાત છે. પછી દ્રષ્ટિના વિષયમાં ત્યાં એવું નિર્મળ પર્યાયના પ્રદેશ ને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. એક પર્યાયના પ્રદેશ ને દ્રવ્યના પ્રદેશ ભિન્ન, એક નિર્મળ પર્યાયના પ્રદેશ ભિન્ન ને દ્રવ્યના પ્રદેશ ભિન્ન, અને એવી રીતે એક દ્રષ્ટિના વિષયમાં ઉપયોગ લક્ષણના અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન, ત્રણેય વાત છે. એક ત્રિકાળી દ્રવ્ય અને એનો ઉપયોગ પ્રગટ થાય, સામાન્ય ઉપયોગ, એના પ્રદેશ ભિન્ન છે કે નહીં. પછી એક ત્રિકાળી દ્રવ્ય અને જે ઉપયોગ પ્રગટ થયો એ ઉપયોગ કન્વર્ટ થયો, તો એ કન્વર્ટ થયો એ પણ જ્ઞાન છે, તો એના પ્રદેશ ભિન્ન અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે કે નહીં. પછી એક એ ઉપયોગ કન્વર્ટ થઈને શુદ્ધ ઉપયોગ થયો નિર્મળ રૂપે, તો એ પ્રદેશ ભિન્ન છે અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે કે નહીં, એમ પ્રશ્ન આવ્યો છે. અશુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય અને ઉપયોગ લક્ષણ, એ ત્રણેયના પ્રદેશ ત્રિકાળી દ્રવ્યના પ્રદેશથી ભિન્ન છે કે નહીં, એવો શ્રોતાનો પ્રશ્ન છે. શ્રોતાએ ખૂબીથી બધું પૂછી લીધું છે, પૂરેપૂરી વાત એને પૂછી લીધી છે કે ક્યાંય જો કઈ દ્રષ્ટિના વિષયમાં ખૂણે ખાંચડે પર્યાય અભેદ છે કે નહીં, એમ પૂછનારનો એવો ખોલાવવાનો હેતુ છે. એને ખબર હોય પૂછનારને કે ભાઈ શું જવાબ આપશે, પણ એ બધા માટે થઈને પ્રશ્ન કરે, એટલે આવો પ્રશ્ન આવ્યો છે કે ત્રિકાળી દ્રવ્ય જે છે એમાંથી લક્ષણ પ્રગટ થયું, તો એ લક્ષણ તો ત્રિકાળી દ્રવ્યનું છે, તો એ લક્ષણ ને લક્ષના પ્રદેશ ભિન્ન હોય કે નહીં, એમ પ્રશ્ન પૂછ્યો છે એને. કે તમે એને કહો છો કે એ સ્વભાવનો અંશ છે, એ અંશીનો અંશ છે, એમાં અંશી વિદ્યમાન છે, એ ઉત્પાદ જેવો અંશ છે, એવો જ ઉત્પાદ ઉત્પાદ અંશ જેવો છે, એવો જ ઉપયોગવાન છે, એ અંશી છે, જેવો ઉત્પાદનો અંશ છે એવો જ ધ્રુવ અંશી છે, તો એ અંશ ને એ અંશી એના પ્રદેશ ભિન્ન છે કે એના પ્રદેશ તો અભિન્ન છે અને એની પરિણમતી પર એના પ્રદેશ જુદા છે, એમ પૂછે છે. પૂછનારને એમ પૂછવું છે કે આ ઉપયોગ લક્ષણ છે એ તો જ્ઞાયક જેવું જ છે, તો એના પ્રદેશ ને ભિન્ન તમે કયો છો કે નથી કહેતા? શુદ્ધ પર્યાય તો નવી પ્રત્યે છે, અશુદ્ધ પર્યાય નવી પ્રત્યે છે, એટલે એના પ્રદેશ તો ભિન્ન છે કે નહીં એ કયો, પણ એ તો અમને થોડી ખબર છે. પણ આ ઉપયોગ લક્ષણ જે છે સામાન્યનું સામાન્ય પ્રગટવું છે, એના પણ પ્રદેશ ભિન્ન છે કે નહીં, એમ પ્રશ્ન કર્યો છે પ્રશ્નકારે. એટલે પ્રશ્નકાર એમ પૂછવા માંગે છે કે તમે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ, અશુદ્ધ પર્યાય પ્રગટ થઈ એને તો બાદ કરી નાખો, કાંઈ વાંધો નહીં, પણ આ ઉપયોગ લક્ષણ છે એ તો નિરપેક્ષ છે, જેવું દ્રવ્ય નિરપેક્ષ છે એ, તો એના પ્રદેશને જુદા કેવી રીતે પાડી શકાય? એક બાજુ તમે એમ કહો છો કે નિરપેક્ષ ઉપયોગ અને નિરપેક્ષ દ્રવ્ય એનો વિભાગ એક છે, અને આ શુદ્ધ અશુદ્ધ પર્યાય અને કર્મ સાપેક્ષ છે એ હોવાથી એનો વિભાગ એક છે, તો આ વિભાગને તમે આમાં મેળવી દો તો આ વિભાગ તો આમાં ભળી જાય ને, તો એના પ્રદેશ કેવી રીતે ભિન્ન ગણવા? આ વિભાગ એક પ્રદેશી અને આ વિભાગ એક પ્રદેશી, તો આ વિભાગથી આ વિભાગ જુદો છે, તો એના પ્રથમ પ્રદેશ તો થઈ ગયા, પણ હવે આમાં ને આમાં જે અંશ ને અંશી છે એના પ્રથમ પ્રદેશ છે કે નહીં, એમ પ્રશ્ન કરે છે.
પ્રશ્ન પેલા સમજવા જેવો છે, પ્રશ્ન શું કહેવા માંગે છે. 174-75 માં કળશ છે ને, કળશ ટીકામાં 174-75 માં કળશ આવે. 174 માં કળશ માં ખાલી પ્રશ્ન જ છે. પ્રશ્ન એમાં આવે કે રાગ થાય છે, તો કે રાગ પ્રગટ છે, તો કે એનું કારણ કોણ? બસ એનું કારણ જીવ દ્રવ્ય છે કે એનું કારણ પર દ્રવ્ય છે, એનું કારણ કોણ છે? હું એમ પૂછું. એ પ્રશ્ન પૂજ્ય ભાઈ ને તો પોણી કલાક તો પ્રશ્ન ચલાવે, પોણી કલાક એક એક કલાક સુધી પ્રશ્ન ચલાવે. અમે એક વાર બધા સાથે ફરવા ગયા ભાઈ, સાંજ નું જોવાનું લઈને જાય જવાબ કઈક ચાલુ થાય તો સારું. આ પ્રશ્ન માં થોડી કલાક તો નીકળી ગઈ, પણ એ પ્રશ્ન જ પેલા સમજાય નહીં કે પ્રશ્ન શું છે. રાગ થાય છે, રાગ નું કારણ ત્રિકાળી દ્રવ્ય છે કે રાગ નું કારણ પર દ્રવ્ય છે? પ્રશ્ન અપૂર્વ છે. આ પ્રશ્ન જ પેલા ન સમજાય તો એનો જવાબ તો સમજી જ ન શકાય. એટલે એમ પૂછે છે કે ત્રિકાળી દ્રવ્ય જે સામાન્ય ધ્રુવ ચૈતન્ય પરમાત્મા ટંકોર કિરણ નાયક ભાવ જે દ્રષ્ટિ નો વિષય, જે નિષ્ક્રિય શુદ્ધ પારિણામી કહો, જે ધ્રુવ તત્વ, જે અખંડ તત્વ, અપરિણામી તત્વ, શાશ્વત તત્વ, ભૂતાર સ્વભાવ, એકરૂપ ભાવ, એવો જે સ્વભાવ છે, જ્ઞાયક ભાવ છે, કુટસ્થ ધ્રુવ પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા છે, શાશ્વત પરમાત્મા, જ્ઞાન આનંદ ની મૂર્તિ, અનંત ગુણાત્મક એક અભેદ અખંડ દ્રવ્ય જે છે, જે હું છું, એ વસ્તુથી આ પ્રગટ થતો ઉપયોગ છે એના પ્રદેશ જુદા છે કે એક છે? કોઈ પણ વસ્તુ એક ધ્રુવ હોય અને એક પ્રગટ થતી વસ્તુ હોય તો એ બે ના પ્રદેશ તો જુદા જ હોય ને. એ બે ના પ્રદેશ એક કેવી રીતે થઈ શકે? વસ્તુ જ જુદી છે તો એના પ્રદેશ જુદા જ હોય, માટે એ ન્યાય થી એ બે ના પ્રદેશ તો જુદા જ છે. જ્યારે સામાન્ય ઉપયોગને તમે પ્રદેશથી જુદો કરો તો પછી વિશેષ ઉપયોગની તો કોઈ પ્રદેશ ભિન્નતાની ચર્ચા એમાં સમાપ્ત થઈ જાય છે. તો હવે એ પ્રદેશ જુદા છે એ આપણે વાત તો કરી, પણ એનો ન્યાય શું? એ જુદા કેવી રીતે છે? કેમ જુદા કહેવામાં આવે છે? કયા કારણથી એને જુદા કીધા છે? તો કે એક તો હમણાં આપણે આમાં જ વાંચ્યું ને, પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય. જો બે એક પ્રદેશ હોય તો પહેલી વાર, સૌથી પહેલામાં પહેલી વાર, પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ જો એકરૂપ હોય તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો પણ નાશ થઈ જાય, માટે બેની પ્રદેશ ભિન્નતા છે. બીજો અકાટ્ય ન્યાય છે એમાં, એવો અદ્ભુત ન્યાય છે કે જ્યારે પર્યાય એમ કે છે કે હું ધ્રુવ છું, ચૈતન્ય પરમાત્મા છું, હું ત્રિકાળ શુદ્ધ છું, હું અખંડ છું, હું જાગૃત સ્વભાવી આત્મા છું, હું જ્ઞાનમય નાયક છું, એમ જ્યારે એનો સુર ઉઠે છે પર્યાયનો, ત્યારે એ પર્યાય અહમ કરે છે ત્રિકાળી દ્રવ્યમાં. હવે જો એ પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરે અને એ પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ જો એક હોય તો દ્રવ્યના પ્રદેશમાં જો પર્યાયના પ્રદેશ હોય તો પર્યાયના પ્રદેશમાં એ પર્યાયનું અહમ થતા પર્યાય શુદ્ધ ન થઈ શકે. કોઈ પણ પર્યાય જ્યારે દ્રવ્યનું અવલંબન લે ત્યારે શુદ્ધ થાય. તો જો દ્રવ્યના પ્રદેશ ને પર્યાયના પ્રદેશ એક હોય તો પર્યાય જ્યારે દ્રવ્યનું અવલંબન લેવા જાય, પર્યાય જ્યારે હું પણ દ્રવ્યમાં સ્થાપે, ત્યારે પર્યાયના પ્રદેશનું પણ પર્યાયને અવલંબન આવી જાય, પર્યાયના પ્રદેશનું પર્યાયને અવલંબન આવે તો કદી પર્યાય શુદ્ધ રૂપે પરિણમી શકે નહીં. માટે એ ન્યાયથી પર્યાયના પ્રદેશ અને દ્રવ્યના પ્રદેશ સર્વથા પ્રથક છે, કથંચિત પ્રથક નહીં, સર્વથા પ્રથક, કદી એકરૂપ થતા જ નથી.
અનુભૂતિના સમયે પણ પૃથક છે, નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં પણ પૃથક છે, એક રૂપ નથી થઈ જતા, ભેદ વિકલ્પ છૂટી જાય છે, ભેદ રહી જાય છે. સોગાનીજીએ કીધું ને કે કરતા કર્મ ક્રિયા ભેદ નહીં પાસતું હે, અકર્તૃત્વ શક્તિ અખંડ રીતિ ધરેઈ હે, યાહી કે ગવેષી જ્ઞાન મેં લખી લીજે, યાહી કી લખની મેં અનંત સુખ ભર્યો હે. તો ઈ એમ કે છે કે કરતા કર્મ ક્રિયાનો અનુભૂતિના સમયે ભેદ નહીં પાસતું હે, ભેદ ભાસતો નથી, ભેદ છે ખરો એમ કે છે, ભેદ ભાસતો નથી. જ્યાં સુધી ભેદ દેખાય છે ત્યાં સુધી નિર્વિકલ્પ દશા નથી. ભેદ હોવા છતાં ભેદ ન દેખાય એનું નામ તો પુરુષાર્થ છે. ભેદ હોય જ નહીં તો ભેદ ન દેખાય એમાં શું પુરુષાર્થ છે, એમાં કરામત શું છે? ભેદ હોય ને છતાં ભેદ ન દેખાય, કરતા કર્મ ક્રિયાનો ભેદ હોય છતાં ભેદ ન દેખાય, અભેદ દેખાય એનું નામ તો એનો પુરુષાર્થ છે. છે ભેદ છતાં ભેદ વિકલ્પ છૂટી ગયો છે, ભેદ દેખાતો નથી, એને એમ કહેવાય કે આ જીવને અનુભૂતિ થઈ. અનુભૂતિના સમયે પણ દ્રવ્ય ને પર્યાયના પ્રદેશ એક જો થઈ જાય તો અનુભૂતિ તો અસંખ્ય સમય ચાલે છે. તો એક જ સમયે જ્યાં અનુભૂતિ અભેદ છૂ જ્યાં દ્રવ્ય સાથે પરિણામ, તો પરિણામના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. માટે અનુભૂતિના સમયે પણ દ્રવ્યના અને પર્યાયના પ્રદેશ પ્રથમ છે, ભેદ વિકલ્પ છૂટી જાય છે, ભેદ વાસ્તવ નથી, ભેદ છે ત્યાં. એ ન્યાયથી દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ પ્રથમથી જુદા છે, કાયમ જુદા રહે છે, કદી એક થતા નથી. કેવળ જ્ઞાનમાં પણ ઉત્પાદની ચાલુ છે, સિદ્ધ દશામાં પણ ઉત્પાદની ચાલુ છે. કોઈ દશા એવી નથી કે જેમાં ઉત્પાદની ચાલતા ન હોય. જ્યારે જ્યાં જ્યાં ઉત્પાદની ચાલે ત્યાં ત્યાં ઉત્પાદની ને ધ્રુવ જુદા હોય. તમે એને એકરૂપ જોવો તો એ પ્રમાણ જ્ઞાન છે, તમે એને બિન બિન જોવો તો એ નઈ જ્ઞાન છે. જ્ઞાનનો સ્વભાવ ભેદ કરીને જાણવાનો છે અને અભેદ રૂપ પરિણમવાનો પણ છે. નિર્વિકલ્પ પૂર્વક સવિકલ્પ અને સવિકલ્પ સ્વભાવ પૂર્વક નિર્વિકલ્પતા હોય છે. આવી સ્થિતિ છે જીવની. કોઈ પ્રશ્ન બીજો હોય? ઉપયોગ લક્ષણ અને નિર્મળ પર્યાયના પ્રદેશ એવી વાત છે, જ્યારે ઉપયોગ લક્ષણ હું જ્ઞાયક છું એમ જ્યાં એ જીવ પરિણામો, તો એ પરિણામો ત્યાં પર્યાય કેવી થઈ ગઈ નિર્મળ. તો ત્યારે નિર્મળ પર્યાય અને ઉપયોગ લક્ષણ એવા બે ભેદ જ નથી. આખો ઉપયોગ નિર્મળ થઈ ગયો છે, નિર્મળ ઉપયોગ થયો એ જ ઉપયોગ છે, એ જ ઉપયોગ નિર્મળ થાય છે. ઉપયોગ લક્ષણ જે છે એ ઉપયોગ લક્ષણ જ કન્વર્ટ થઈને નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાય રૂપ પરિણમે છે. તો એ શુદ્ધ પર્યાય નું ઉપયોગ લક્ષણ પરિણમ્યું તો એના પ્રદેશ તો જુદા જ છે. ક્રિકારી દ્રવ્ય થી જ્યાં સુધી ઉપયોગ ને ઉપયોગ રૂપ તમે જોવો છો, હજી ઉપયોગ અંદર થી આવ્યો છે, એ ઉપયોગમાં કોઈ સુદ કે અશુદ્ધતા નથી. પણ એ જ સમયે ઉપયોગ પરિણમે છે, એ ઉપયોગ એ જ સમયે પરિણમે છે. કોઈ સમય ઉપયોગ પરિણામ વગર નથી રહેતો, દરેક સમયે પરિણમે છે, કાં શુદ્ધ રૂપ ને કાં અશુદ્ધ રૂપ. એ ઉપયોગ ઉપયોગ રૂપ એક સમય પણ રહેતો નથી, પ્રત્યેક સમયે ઉપયોગ પરિણમે છે, કાં શુદ્ધ રૂપ પરિણમે કાં અશુદ્ધ રૂપ પરિણમે. તો જો શુદ્ધ રૂપ પરિણમે તો એ ઉપયોગ ને નિર્મળ પર્યાય કહેવાય, અશુદ્ધ રૂપ પરિણમે તો એ ઉપયોગ ને વિકારી પર્યાય કહેવાય. અને જ્યાં ઉપયોગના પ્રદેશ જ ભિન્ન થઈ ગયા તો નિર્મળ પર્યાયના પ્રદેશ તો ભિન્ન જ હોય. ગુરુદેવે આમાં લીધું છે કે વિકારી પર્યાયના તો પ્રદેશ જુદા જ છે, પણ જ્યાં વિકારી પર્યાય છે એ વિકારી પર્યાય છૂટીને નિર્વિકારી પર્યાય પણ એક પ્રદેશ થઈ છે. તો વિકારી પર્યાયના પ્રદેશને જુદા ગણવામાં આવ્યા તો એ જ પ્રદેશે નિર્વિકારી પર્યાય થઈ તો એના પ્રદેશ તો સામાન્ય ઉપયોગ નું આયુષ્ય સમય વર્તી. જે સમયે પ્રગટ થાય એ જ સમય કન્વર્ટ થાય. સામાન્ય ઉપયોગની ચર્ચાનું
આ પ્રશ્ન ઘણા આવે છે સામાન્ય ઉપયોગના, એટલે ભાઈ ઘણી વાર એને કહી દે છે, પૂજ્ય ભાઈ છે ને ઘણી વાર એમ કહી દે છે કે સામાન્ય ઉપયોગ છે ને એ જ્યાં સુધી સમજાય ત્યાં સુધી બરાબર, ન સમજાય ને તો એક દ્રવ્ય એક પર્યાય એટલું જ સમજવું. અહીં વિષય આવ્યો એટલે આપણે એને ખોલી એક દ્રવ્ય ને એક પર્યાય એમ જ સમજવું તમારે. એનું આયુષ્ય એક સમયનું છે, જેમ પર્યાયનું આયુષ્ય એક સમયનું, એટલે એ સામાન્ય ઉપયોગ છે ને એ પર્યાય જ છે ખરેખર. એ પર્યાયથી કોઈ જુદું સત્વ નથી, એ પર્યાય જ છે. સામાન્ય ઉપયોગની ચર્ચા કરવાનો આશય શું છે કે કોઈ જીવ એમ કહે કે ત્રિકાળી દ્રવ્યમાંથી જ શુદ્ધતા આવે છે કે અશુદ્ધતા આવે છે, તો એવું સ્વરૂપ નથી. જો અશુદ્ધતા ત્રિકાળી દ્રવ્યમાં આવતી હોય એમાંથી કે પર્યાય અશુદ્ધ થઈ, પ્રગટ પર્યાયમાં અશુદ્ધતા છે અત્યારે, તો એ અશુદ્ધ પર્યાય અંદરથી જો આવતી હોય તો દ્રવ્ય અશુદ્ધ હોય, એવું તો છે નહીં. હવે શુદ્ધતા અંદરથી આવતી હોય તો કોઈ મિથ્યા દ્રષ્ટિ લે નહીં, તો એવું નથી. તો શું આવે છે અંદરથી? તો કે અંદરથી જ્ઞાન આવે છે, અને એ જ્ઞાન પ્રતિ સમયે શુદ્ધ કે અશુદ્ધ ઉપર પરિણમે છે. બસ આ ન્યાયથી આ ઉપયોગની ચર્ચા ચાલુ થઈ છે, બીજું કોઈ આ ઉપયોગનું કોઈ મોટું રહસ્ય નથી. ગુરુદેવ તો એક દ્રવ્ય ને એક પર્યાય લે છે. ગુરુદેવ તો એમ જ કે અશુદ્ધ રૂપ પરિણમે છે, અશુદ્ધ પર્યાય પરિણમે, અને એ અશુદ્ધ પર્યાય પરિણમો એ જીવને ખ્યાલ આવે કે હું શુદ્ધ છું, મારું દ્રવ્ય શાશ્વત છે, હું ત્રિકાળ છું, હું શુદ્ધ છું, ત્યાં જે પર્યાય શુદ્ધ થઈ જાય બીજે સમયે એમ. એટલી મર્યાદિત વાત છે એમાં, અને આ થોડી ઊંડાણ વાળી સૂક્ષ્મતા વાળી વાત છે. એ રીતે આપણે વિચાર કરવો. નહીં નહીં એસા નહીં હૈ, એસા નહીં. અવિભાગ પ્રતિચ્છેદો કે કારણ નહીં લેના ઉસમે કભી. વો તો વો એક હી પર્યાય હૈ, દો પર્યાય નહીં હૈ વો. ઉસકા અંશ અલગ અલગ નહીં હોતા હૈ. જો અંશ આતા હૈ વોહી અંશ પરિણમતા હૈ, જો અંશ ઉત્પાદ કરતા હૈ વોહી અંશ પરિણમન કરતા હૈ. જૈસે કે પાણી કા પ્રવાહ હૈ, પાણી કા પ્રવાહ હૈ, વો પાણી કા પ્રવાહ જહાં સે આયા વો પ્રવાહ નિકલતા હૈ ઉસી સમય વો પરિણમન કરતા હૈ. તો વો નિકલતે વક્ત પરિણમન કરતા હૈ, વો નિકલતા હૈ બાદ મે વો પરિણમતા હૈ. એસા સમય ભેદ નહીં હૈ ઉસમે, એસા કાલ ભેદ ઉસમે સોચના નહીં. કાલ ભેદ સોચેંગે તો પર્યાય દો હો જાયેગી, પર્યાય એક હી હૈ, એક સમય મે એક હી પર્યાય હોતી, એક ગુણ કી, દો પર્યાય નહીં. હૈ નહીં હોતા સમય ભેદ હે હી નહીં. વો તો પકડ મે નહીં આતા હૈ સામાન્ય ઉપયોગ, તો પકડને તો વિશેષ ઉપયોગ હી આતા હૈ જીવ કો, સામાન્ય ઉપયોગ સે સમજાયા જાતા હૈ, વિશેષ ઉપયોગ ઉસકા ફલ હૈ. વો ફલ સે હી પતા ચલતા હૈ કે યે કિસકા પરિણમન હૈ, બાકી વો પકડ મે નહીં આતા હૈ. મગર મેને બોલા ના અભી કે અંદર સે વો નહીં આતા હૈ, ઇસ અપેક્ષા સે ઇસકો સમજના જરૂરી હૈ. એસા ઓર કુછ નહીં હૈ ઉસમે. આ તો થઈ ગયો પ્રશ્ન, બીજો કોઈ પ્રશ્ન હોય તો. એક નંબર પેલે પેજ મેં લે લે. પાના નંબર પેજ, પ્રશ્ન નંબર પહેલો. આત્મા જ્ઞપ્તિ ક્રિયા એટલે કે જાણન ક્રિયા રૂપ પરિણમતો નથી, આમાં ભેદનો નિષેધ છે કે પરિણામનો નિષેધ છે? પહેલામાં પહેલા તો પ્રશ્ન એવો છે કે આત્મા જ્ઞપ્તિ ક્રિયા રૂપ એટલે કે જ્ઞપ્તિ ક્રિયા એટલે જાણવાની ક્રિયા, જાણવાની ક્રિયા રૂપ પરિણમતો નથી, તો આમાં ભેદનો નિષેધ કરવો છે કે પરિણામનો નિષેધ કરવો છે? આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય, જ્ઞપ્તિ ક્રિયા એટલે આત્માની જાણન ક્રિયા, એ જાણન ક્રિયા રૂપ જ્યાં ક્રિયા હોય ત્યાં પરિણમન હોય, અને જ્યાં ત્રિકાળી દ્રવ્ય હોય એ અપરિણામી હોય,
એટલે અપરિણામી છે ઈ પરિણામ રૂપ પરિણમે છે કે અપરિણામી છે ઈ પરિણામ રૂપ પરિણમતો નથી તો આમાં આ બે વચ્ચે ભેદનો નિષેધ છે કે પરિણામનો નિષેધ છે એમ પ્રશ્ન છે જ્ઞાતિ ક્રિયા રૂપ તો આત્મા પરિણમતો જ નથી કદી કારણ કે આત્મા અપરિણામી છે એટલે જાણવાની ક્રિયા રૂપ પરિણમતો નથી જાણવાની ક્રિયા ત્રિકાળી દ્રવ્ય રૂપ પરિણમે છે પણ આત્મા જાણવાની ક્રિયા રૂપ પરિણમતો નથી તો આમાં આ બે વચ્ચેના ભેદનો નિષેધ છે કે પરિણામનો નિષેધ છે એવો પ્રશ્ન છે જવાબ છે જવાબ વાંચી લઈ પેલા આપણે આમાં દ્રષ્ટિનો વિષય આપવો છે નિષેધ એટલા માટે કર્યો છે કે જ્ઞાન ક્રિયા જ્ઞપ્તિની ક્રિયા જે છે એ પર્યાયમાં છે દ્રવ્ય તો નિષ્ક્રિય છે એટલે જ્ઞપ્તિ ક્રિયાનો એમાં નિષેધ કર્યો છે ઈ એમાં નથી એટલે પરિણામ જ એમાં નથી સમજી ગયા એવો હું છું જ્યારે દ્રષ્ટિના વિષયની વાત આવે ધ્યેયની વાત આવે ત્યારે એમાં ઉપયોગ ન હોય સમજી ગયા અને જ્ઞેયની વાત પછી આવશે જ્ઞાન ક્રિયા ઈ જ્ઞેયની વાત આવશે ઈ પણ જવાબ આવશે આમાં તો એટલો જ જવાબ છે કે જ્ઞપ્તિ ક્રિયા પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી ઈ દ્રષ્ટિનો વિષય છે માટે એમાં નથી બસ એટલું જ છે બરાબર એટલે આમાં ભેદની કે પરિણામનો નિષેધ છે કે ભેદનો નિષેધ છે એમાં જવાબ એમ આપ્યો કે ઈ પર્યાય છે એટલે પર્યાય દ્રવ્યમાં નથી એમાં ભેદથી તમે જોવો કે પરિણામના નિષેધથી જોવો ઈ તમે વિચારો કારણ કે ગુરુદેવની ટેપમાં આવે છે આ વાત ગુરુદેવના પ્રવચનમાં આવી વાત આવે છે એટલે આ પ્રશ્ન કરવામાં આવ્યો છે ગુરુદેવ જ્યારે ચર્ચા ઘણી વખત ચાલતી હોય ને ત્યારે એમ કે દ્રવ્યમાં પર્યાયનો ભેદ નથી શું કે દ્રવ્યમાં પર્યાયનો ભેદ નથી હવે આમાં શું સમજવું દ્રવ્યમાં પર્યાયનો ભેદ નથી એટલે એમ કે દ્રવ્યમાં પર્યાયનો ભેદ નથી દ્રવ્યમાં પર્યાયનો ભેદ નથી એટલે કે દ્રવ્યમાં પર્યાય નથી એમ સમજવું કે દ્રવ્ય છે એમાં પર્યાય રૂપી કોઈ ભેદ નથી એમ સમજવું દ્રવ્યમાં પર્યાયનો ભેદ નથી એમ કે તો એમાં શું સમજવું દ્રવ્યમાં પર્યાય નથી એમ સમજવું કે પર્યાય ભેદરૂપ નથી દ્રવ્યમાં એમ સમજવું એટલે જ્ઞાનીઓની ભાષા વર્ગણા પણ એવી હોય કે ગુડ હોય એમાંથી આપણે સંશોધન કરવું પડે કે એમાં શું કહેવા માંગે છે એટલે આવા પ્રશ્ન આવે કે જ્ઞપ્તિ ક્રિયા રૂપ આત્મા પરિણમતો નથી તો એ ભેદનો નિષેધ છે કે પરિણામનો નિષેધ છે એમ તો કે એ ભેદ એમાં નથી પરિણમતો નથી એવો કે એ પરિણામ જ નથી એમાં એમ તો ભાઈ એવો જવાબ આપ્યો કે એમાં પરિણામ જ નથી પહેલામાં પહેલી વાત પરિણામ દ્રવ્યમાં નથી એ મૂળ શીખવા જેવી વાત છે પરિણામ પરિણામમાં છે દ્રવ્ય દ્રવ્યમાં છે દ્રવ્ય દ્રવ્યમાં છે એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે દ્રવ્યને પરિણામ સહિત જોવું એ પ્રમાણ જ્ઞાન છે અને એ પ્રમાણ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે મિથ્યા દ્રષ્ટિ એ પ્રમાણ જ્ઞાનને આગળ કરે તો એનું મિથ્યા તો છૂટતું નથી નિયમથી પહેલા એ દ્રવ્ય પર્યાયના બે કટકા કરે બે કટકા કર્યા જ્યાં ત્યાંથી સંડાઈ જાય છે એ કટકા રહી જ નથી શકતા જેને કટકા થાય છે એને એ જ સમયે સંધાય છે એ કટકા અને જે સંધાયેલું જ જોવા માંગે છે એને કટકા જ થતા નથી એટલે એ શાંત થતી જ નથી એને એટલે પહેલામાં પહેલા દ્રવ્ય પર્યાય પ્રથક છે પર્યાયમાં પરિણમન છે દ્રવ્ય અપરિણામી છે પર્યાય નાશવાન છે દ્રવ્ય અવિનાશી છે પર્યાય ઉત્પાદવે વાળી છે દ્રવ્ય છે એ ધ્રુવ છે પર્યાય છે એમાં શુદ્ધ કે અશુદ્ધતા હોય છે દ્રવ્ય માત્ર શુદ્ધ છે એમ દ્રવ્ય પર્યાયના ભાગલા પાડીને પેલા જીવ વિચાર કરે કે હું કોણ છું હું ત્રિકાળી દ્રવ્ય છું તો હું ત્રિકાળી દ્રવ્ય છું તો હું તો શુદ્ધ છું હું તો અખંડ છું હું તો ધ્રુવ છું હું તો શાશ્વત છું કારણ કે એવો ને ઓયો ને ઓયો ને ઓયો ને અનંતકાળ સુધી રહે છે એ ત્રિકાળી દ્રવ્ય તો પર્યાય તો બદલા કરે ગમે તેટલી પર્યાય બદલી જાય મનુષ્ય દેવ તિર્યંત નારક ગમે તેવી પર્યાયો આવી જાય છતાં ત્રિકાળી દ્રવ્ય તેનું તે રહે છે તો એમાં કઈ ફેર જ નથી પડતો એવી ને એવી વસ્તુ છે એટલે પહેલામાં પહેલા એ જ વિચાર કરવા જેવો છે કે દ્રવ્ય અને પર્યાય પ્રથમ પ્રથમ છે એ પહેલામાં પહેલા એના ખ્યાલમાં આવવું જોઈએ
તો એ વિષય એને આ આખો વિષય જૈન દર્શન નો ત્યારે જ એને સમજાય કે પકડાય છે. ત્યારે પેલા એ પકડાતો જ નથી. વિષય બે ભાગ નહીં પાડે ત્યાં સુધી ખબર નહીં પડે. ત્યાં સુધી પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાનમાં ઉત્પાદની ધ્રુવ્યુત્તમ સત છે. પણ એ ઉત્પાદની ધ્રુવ્યુત્તમ સતમાં મિથ્યાત્વ સહિતનું દ્રવ્ય આવે છે. રાગ દ્વેષ મોહ સહિતનું દ્રવ્ય આવે છે. તો રાગ દ્વેષ મોહ પર્યાયમાં વર્તે છે અને ત્રિકાળી દ્રવ્ય રાગ દ્વેષ મોહ થી જુદું મિત્રાદી નિર્વિકલ તત્વ છે. એમ દેહના ભેદ પાડી અનેક નિર્વિકલ તત્વમાં એનું અહમ થાય ત્યારે જ ઓલા રાગ દ્વેષ મોહની પર્યાય વિતરાગતાના સમયરૂપ પરિણમે છે. એમ ઉત્પાદની ધ્રુવ્યુક્તમ સત એટલે કે પરથી જુદું પડીને પેલા પ્રમાણમાં આવે અને પ્રમાણમાંથી ત્રિકાળી દ્રવ્યનો નિશ્ચય કાઢે એ જીવને સમ્યક દર્શન દાન ચારિત્રાણી મોક્ષમાં પ્રગટ થાય છે. એટલે આમાં પરિણામનો નિષેધ છે. ભેદની કોઈ ચર્ચા નથી. પરિણામ છે જ નહીં દ્રવ્યમાં. એમ કહેવા માંગે છે કે આત્મા કદી પરિણમતો જ નથી. પેલા તો પરિણમે છે એ પર્યાય છે. જે સમયે પર્યાય પરિણમે છે એ સમયે આત્મા અપરિણામી છે. જે સમયે પર્યાય પરિણમે છે રાગરૂપ મિથ્યાત્વ રૂપ કે વિતરાગતા રૂપ કે સમય દર્શન રૂપ એ સમયે આત્મા અપરિણામી છે. આત્મા પર્યાયરૂપ પરિણમતો જ નથી કદી. સમ્યક દર્શનના કાળમાં પણ એ અપરિણામી રહીને પર્યાય પરિણમે છે. દ્રવ્ય છે એ દ્રવ્યનો પર્યાય ભાવ પરિણમે છે અને દ્રવ્ય એવું એવું કુટસ્થ ધ્રુવ્ય છે એમ કહેવા માંગે છે. દ્રષ્ટિનો વિષય આપો છે. નિષેધ એટલા માટે છે કે જ્ઞાનની ક્રિયા દ્રપ્તિની ક્રિયા જે છે એ પર્યાયમાં થાય છે. દ્રવ્ય તો નિષ્ક્રિય છે. જ્ઞપ્તિ ક્રિયાનો નિષેધ કર્યો છે એમાં નથી. એટલે પરિણામ જ એમાં નથી. એવો હું છું. જયારે દ્રષ્ટિના વિષયની વાત આવે ત્યારે ધ્યેયની વાત આવે ઉપયોગ ના આવે અને જ્ઞેયની વાત પછી આવશે. જ્ઞેયની વાત પછી આવશે એનો મતલબ એમ છે કે જ્ઞાનની ક્રિયા જે છે એ જ્ઞાનની ક્રિયા હું દ્રવ્ય છું એમ અભેદ થઈને પરિણમે એને જ્ઞેય અભેદ નહીં કહેવામાં આવે છે. એ ચર્ચા અહીંયા અત્યારે નથી. અહીંયા અત્યારે આત્મા પરિણમે છે કે નહીં એ ચર્ચા છે. પર્યાય દ્રવ્ય રૂપ પરિણમે છે એ ચર્ચા પછી આવશે. આત્મા પર્યાય રૂપ નથી પરિણમતો એ ચર્ચાનો વિષય છે એમ એમ કહેવામાં આવે છે. આપણો ટાઈમ થઈ ગયો છે. જરા વધારે ટાઈમ થઈ ગયો.